કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય જીકે માં પ્રકરણ 29 શોધખોળ વિશે જાણીશું. બરોબર, તો આપણે જોવાનું છે 5માં પ્રકરણ 29 શોધખોળ. તો આ ઇમારતનું નામ શું છે? હવે આપણને ચિત્રમાં દેખાય છે બરોબર દરેક વિદ્યાર્થીને કે ચિત્રનું નામ શું છે, તો આપણે ચિત્રના નામ પણ આપણે જોઈશું. બરોબર, આ શાનું ચિત્ર છે? તો તાજમહલનું. આ શેનું છે? તો શેખ સલીમ ચિશ્તી, બરોબર, ફતેહપુર સિક્રી. ત્યાર પછી દેલવાડાના દેરા છે, આ સારનાથ છે, આ અજંતા છે, ત્યાર પછી આ લોટસ મંદિર છે, આ ગેટવે ઓફ ઇન્ડિયા છે, અને આ છે સંસદ ભવન. એટલે દરેકના ચિત્રો અહીંયા આપેલા છે. એટલે આ શેખ સલીમ ચિશ્તીની દરગાહ, ત્યાંનું બી પણ ચિત્ર છે બરોબર બીજા નંબરનું. એટલે દરેકના ચિત્ર આપણને આપવામાં આવેલા છે, અને તે ક્યાં આવેલા છે તે આપણે જોઈ લઈશું. તો આપણે જોવાનું છે કે પહેલું જ છે કે તાજમહલ ક્યાં આવેલું છે. તો તાજમહલ તે આગ્રામાં આવેલું છે. બરોબર, આગ્રામાં શું આવેલું છે આપણને એવો પણ પ્રશ્ન પૂછાય. તો પણ વિદ્યાર્થી મિત્રો આપણને આવડવું જોઈએ કે આગ્રામાં તાજમહેલ આવેલું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બીજો છે ફતેહપુર સિક્રીમાં શું આવેલું છે એવો પ્રશ્ન પૂછાય. તો પણ આપણે કહી શકીએ કે ફતેહપુર સિક્રીમાં શેખ સલીમ ચિશ્તીની દરગાહ આવેલી છે. ફતેહપુર સિક્રીમાં શું આવેલી છે? તો શેખ સલીમ ચિશ્તીની દરગાહ. ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોવાનો છે. ત્રીજા નંબર ઉપર છે માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુમાં શું આવેલું છે? તો માઉન્ટ આબુમાં દિલવાડાના દેરા આવેલા છે. માઉન્ટ આબુમાં શું આવેલું છે? તો માઉન્ટ આબુમાં દેલવાડાના દેરા આવેલા છે. ત્યાર પછી આપણે ચોથો નંબર જોવાનો છે. ચોથા નંબરમાં છે વારાણસી. બરોબર, તો વારાણસીમાં શું આવેલું છે? બરોબર, વારાણસીમાં સારનાથ આવેલો છે. અને એ પણ પ્રશ્ન થાય કે સારનાથમાં શું છે? તો સારનાથ ક્યાં આવેલો છે? તો વારાણસીમાં આવેલો છે. ત્યાર પછી આપણે પાંચમો નંબર જોવાનો છે. પાંચમા નંબર પર છે જલગાંવ. માં શું જોવાલાયક છે આપણને એવું પૂછાય. હવે વારાણસીમાં શું જોવાલાયક છે? તો સારનાથ. બરોબર, તેવી જ રીતના આપણે પ્રશ્ન કરીશું કે જલગાંવમાં શું જોવાલાયક છે? તો અજંતા જોવાલાયક છે. જલગાંવમાં શું જોવાલાયક છે? તો અજંતા જોવાલાયક છે. ત્યાર પછી દિલ્હીમાં શું જોવાલાયક છે? અહીંયા દરેકના ચિત્રો આપેલા જ છે. તો દિલ્હીમાં લોટસ મંદિર જે છે, લોટસ મંદિર તે જોવાલાયક છે. ત્યાર પછી આપણે મુંબઈની વાત કરીશું. તો મુંબઈમાં શું જોવાલાયક છે? અહીંયા મુંબઈનું પણ અહીંયા ગેટવે ઓફ ઇન્ડિયાનું ચિત્ર આપેલું છે. દેખાય છે દરેક વિદ્યાર્થી મિત્રોને? તો મુંબઈમાં શું જોવાલાયક છે? તો મુંબઈમાં પણ ગેટવે ઓફ ઇન્ડિયા જોવાલાયક છે. ત્યાર પછી દિલ્હીમાં બીજું શું જોવાલાયક છે? દિલ્હીમાં આપણે એક તો જોયું લોટસ મંદિર. બરોબર, તો લોટસ મંદિર તો ખરું જ, પણ દિલ્હીમાં બીજું પણ શું જોવાલાયક છે? તો દિલ્હીમાં બીજું જે છે તે સંસદ ભવન છે. દિલ્હીમાં સંસદ ભવન પણ જોવાલાયક છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો સંસદ ભવનનું ચિત્ર. ત્યાર પછી આપણે જોઈશું અદ્ભુત હકીકત. તાજમહેલ સફેદ આરસમાંથી બનાવવામાં આવ્યો છે. તાજમહલ શાનાથી બનાવવામાં આવ્યો છે? તો સફેદ આરસ પહાડના જે પથ્થર છે, આરસના પથ્થર, તેમાંથી તાજમહેલ બનાવવામાં આવ્યો છે. ખબર પડી દરેક વિદ્યાર્થી મિત્રોને? આ પ્રકરણ અહીંયા આપણું પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે પ્રકરણ 30 સમજાવીશ. તો આપણે પ્રકરણ 30 જોવાનું છે. પ્રકરણ 30 આપણે ધોરણ 5નું જ છે, વિષય જીકેનું જ, પણ પ્રકરણ 30 બરોબર આપણે 30મું પ્રકરણ જોવાનું છે કે મહિલાઓની આગેકૂચ. તો આપણે 30મું પ્રકરણ મહિલાઓની આગેકૂચ વિશે પણ જાણીશું. આપેલ મહિલાઓની આગેકૂચ વિશે થોડી માહિતી મેળવી અને તેના નામ લખવાના છે. અહીંયા મહિલાઓનું આપણે સમજવાનું છે બરોબર, અને ત્યાર પછી તે મહિલા છે તે મહિલાના આપણે નામ લખીશું. ભારતના આપણે મહિલાઓનો આપણે પ્રશ્ન કરીશું. પ્રશ્ન કર્યા પછી એ મહિલા કોણ છે તેના નામ આપણે લખવાના છે. તો પહેલું છે કે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા. અહીંયા આપેલું છે કે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા. તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. કોણ હતું? તો ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. ત્યાર પછી આપણે બીજો નંબર જોવાનો છે. બીજા નંબર ઉપર છે ભારતીય હવાઈ દળમાં પ્રથમ મહિલા પાયલોટ કોણ હતા. શું કહે છે? તો ભારતીય હવાઈ દળમાં પ્રથમ મહિલા પાયલોટ કોણ હતા?
ભારતીય હવાઈ દળમાં પ્રથમ મહિલા પાયલોટ હરિતા દેવલ હતા કોણ હતું તો મહિલા પાયલોટ કોણ હતું તો હરિતા દેવલ હતા ત્યાર પછી આપણે ત્રીજો નંબર જોવાનો છે ત્રીજા નંબર પર છે મિસ વર્લ્ડ બની તે પ્રથમ ભારતીય મહિલા કોણ હતી મિસ વર્લ્ડ જે બની હતી બરોબર તે પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો મિસ વર્લ્ડ બની હતી તે પ્રથમ ભારતીય મહિલા આરતી સહા કોણ હતી તો પ્રથમ મિસ સોરી અહીંયા ગાડી તમારે આરતી સહા નહીં ઇંગ્લિશ ખાડીમાં આરતી સહા આવશે અને અહીંયા જોવાનું છે કે અહીંયા મિસ વર્લ્ડ બની તે પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો રીટા થારિયા કોણ હતી તો રીટા થારિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું રીટા થારિયા એટલે મિસ વર્લ્ડ બની તે પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો રીટા થારિયા હતી કોણ હતી તો રીટા થારિયા ત્યાર પછી ચોથો નંબર પર જોવાનું છે ચોથા નંબર પર છે ઇંગ્લિશ ખાડી પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો ઇંગ્લિશ ખાડી પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા આરતી સહા હતા કોણ હતું તો આરતી સહા બરોબર ત્યાર પછી પાંચમો નંબર જોવાનો છે પાંચમા નંબર ઉપર છે માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતા માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા કોણ હતું બચેન્દ્રી પાલ બરોબર ભારતીય મહિલા તે કોણ હતું તો બચેન્દ્રી પાલ હતા અહીંયા માઉન્ટ એવરેસ્ટ ચડનારી પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતા ત્યાર પછી આપણે કયો નંબર જોવાનો છે તો છઠ્ઠો નંબર જોવાનો છે અને તે અહીંયા આગળ પૂરું થાય એવું નહોતું એટલે આપણે આગળ જોઈશું અવકાશમાં જનારી ભરત વંશની પ્રથમ મહિલા કોણ હતા શું કહે છે કે અવકાશમાં જનારી ભરતની પ્રથમ મહિલા કોણ હતા તો તે હતા કલ્પના ચાવલા કોણ હતું કલ્પના ચાવલા એટલે અવકાશમાં જનારી ભરત વંશની પ્રથમ મહિલા તે કલ્પના ચાવલા હતા ત્યાર પછી આપણે સાતમો નંબર જોવાનો છે સાતમા નંબરમાં છે આઝાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા આઝાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો આઝાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની નાયડુ હતા કોણ હતા તો સરોજિની નાયડુ હતા ત્યાર પછી આપણે આઠમો નંબર જોવાનો છે આઠમા નંબર ઉપર છે કે ભારતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન કોણ હતા ભારતના પ્રથમ જે મહિલા મુખ્યપ્રધાન હતા તે કોણ હતા ભારતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન એ સુચેતા કૃપલાણી હતા બરોબર ત્યાર પછી અદ્ભુત હકીકત અદ્ભુત એટલે કે જે સત્ય છે તેવી હકીકત તો આપણે અદ્ભુત સત્ય જે હકીકત છે તે વિશે પણ જાણીશું 1881-82માં ભારતની યુનિવર્સિટીઓમાં માત્ર 6 મહિલાઓ હતી કેટલી મહિલાઓ હતી 1881-82ની વાત છે તો 1881-82માં ભારતની જે યુનિવર્સિટી હતી તે યુનિવર્સિટીમાં માત્ર 6 જ મહિલાઓ હતી તે સમયથી આજ સુધી મહિલાઓએ ઘણી આગેકૂચ કરી છે તે સમયથી આજ સમય આજના સમય સુધી આપણે જોઈએ તો મહિલાઓએ દરેક ક્ષેત્રમાં અત્યારે આપણે જોઈએ કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓ જ આગળ છે એટલે અહીંયા કહ્યું છે કે મહિલાઓએ આગેકૂચ કરી છે અને દેખો વિદ્યાર્થી મિત્રો આ દરેકના અહીંયા ફોટા પણ આપવામાં આવેલા છે બરાબર ભરત વંશની પ્રથમ છે ત્યાર પછી મહિલા વડાપ્રધાન કોણ છે મહિલા પાયલોટ કોણ છે ભારતીય પ્રથમ મિસ વર્લ્ડ બની હતી તે કોણ છે ઇંગ્લિશ ખાડી પાર કરનારી પ્રથમ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચડનારી આ દરેકના ચિત્રો અહીંયા આપણને આપવામાં જ આવેલા છે દરેક જે મહિલાઓ છે જેમણે આગેકૂચ કરી છે તેવી મહિલાઓને બરાબર તો હવે તમને જે પણ PDF મોકલવામાં આવે તે તમારે CW અને NW ની નોટમાં લખવાનું રહેશે થેન્ક યુ